नमस्कार दोस्तों, तमे जोड़ा छो नवसारी लाइव संचालित झटपट न्यूज। आज 14 सप्टेम्बर ने सोमवार दिवसे कोरोना कुल नवा 14 केस जिल्ला में नोंधाया छे। तो साथे साथे राज्य सरकारे आज जाहेरात करी छे कि दिवाली सुधी शालाओ नहीं खुले। तो बीजी तरफ घरे बैठी बेसीने स्वादनो मजा मानता लोको माटे हवे एक खराब समाचार छे। स्विगी अने झोमेटो जेवी फूड सेवाओं नवसारी में उपलब्ध नहीं थाय। होटल एसोसिएशने आ कंपनीओ साथे छेड़ो फाड़ी नाख्यानुं हाल जाणवा मळ्युं छे। तो वात करिए कोरोनानी, आज कोरोनाना कुल 14 नवा केस नोंधाया छे। 14 केस साथे कुल केसनी संख्या 1054 थई छे। आजे जे केस नोंधाया छे तेमनी विगतो जोईए तो 46 वर्षीय पुरुष के जेओ ચીખલી તાલુકાના સુથવાડ ગામના દાંદરીફળિયાના રહેવાસી છે, તો ચીખલી તાલુકાના મજી ગામના નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા એક 38 વર્ષીય યુવક પણ કોરોના પોઝિટિવ થયો છે। તો વાંસદા તાલુકાના આંબાપાણી ગામના લીમડવર ફળિયામાં રહેતા બે ભાઈઓ, એક 18 વર્ષીય અને એક 20 વર્ષીય, બંને કોરોના સંક્રમિત થયા છે। આમ એક જ પરિવારના બે દીકરાઓ કોરોના સંક્રમિત થયા છે। તો એ જ રીતે વાંસદા તાલુકાના હનબાનબારીમાં રહેતા એક 35 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમિત થયા છે। તો નવસારીના કબીલપુરના કેસરપાર્ક સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત થયા છે। એ જ રીતે વાંસદાના નવાનગરના ઉપલું ફળિયુમાં રહેતા 22 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત થઈ છે। અને ગણદેવી તાલુકાના સાલેજ ગામના મોરા ફળિયામાં રહેતા એક 45 વર્ષીય પુરુષ અને 38 વર્ષીય સ્ત્રી, કે જેઓ બંને પતિ પત્ની છે, બંને કોરોના સંક્રમિત થયા છે। એ જ રીતે સાલેજ ગામના જ દરજીવાડમાં રહેતા 47 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે। ગણદેવી તાલુકાના બિગરી ગામના કુંભારવાડમાં રહેતો 36 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમિત છે। તો એ જ રીતે ગણદેવી તાલુકાના માછીવાડ ચોકડી ફળિયુમાં રહેતા 31 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમિત થયો છે। ચીખલી તાલુકાના હોંડ ગામના ભારથિયા ફળિયામાં રહેતા 16 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત થઈ છે। તો ગણદેવી તાલુકાના સોલંકી ફળિયુમાં રહેતા એક 30 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમિત થયા છે। આમ કોરોનાની સંખ્યા હવે 1054 પહોંચી છે। તો વાત કરીએ આજના સારાના જે શરૂ કરવાની વાત છે તેમાં, કે સારા ક્યારે શરૂ થશે તેની ચિંતા લોકોને સતાવી રહી હતી, તો એ અંગે આજે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે। રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે દિવાળી સુધી શાળાઓ નહીં ખુલે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ જોઈને આગામી નિર્ણય કરવામાં આવશે। એટલે કે શાળા ક્યારે ખુલશે તે તરફ જે લોકોની ચર્ચા ચાલતી હતી કે આવતા મહિનાથી કદાચ શાળાઓ ખુલી શકે, તે પર હવે પડદો પડી ગયો છે। હવે ચોક્કસ કારણો વગર દિવાળી સુધી શાળાઓ ખોલવાની નથી, અને દિવાળી બાદ પણ જો કોરોનાની સ્થિતિ યથાવત રહેશે તો શાળાઓ ખોલવાનું લંબાવી શકાય તેમ છે। ત્યારે હાલ હવે શાળાઓના ખોલવા અંગેના જે ચર્ચાઓ ચાલતી હતી તેના પર પૂર્ણવિરામ અત્યાર પૂરતું મુકાઈ ગયું છે। તો વાત કરીએ સ્વાદના શોખીનો માટે, અત્યારે ફૂડ કંપનીઓ દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવતી ઝોમેટો સ્વિગી જેવી કંપનીઓને હવે હોટલ એસોસિએશન પોતાના ઓર્ડરો નહીં સ્વીકારે અને હોટલ એસોસિએશન તેમને સપ્લાય નહીં આપે એવી જાહેરાત કરવામાં આવી છે। નવસારી જિલ્લા હોટલ એસોસિએશન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓ પોતાની રીતે જ પોતાની કમિશન નક્કી કરી 25% જેવી મોટી રકમ કમિશન પેટે ઉઘરાવી લેતી હતી, જેને લઈને હોટલ માલિકો અને હોટલના સંચાલકો, રેસ્ટોરન્ટના સંચાલકોને કોઈ મોટો નફો થતો ન હતો અને સૌથી વધુ પ્રાયોરિટી, એટલે કે સૌથી વધુ મહત્વ આવી કંપનીઓને આપવું પડતું હતું, કારણ કે તેમણે સમયસર ડિલિવરી કરવાની હતી। પરિણામે હવે હોટલ માલિકોએ નક્કી કર્યું છે સ્વૈચ્છિક રીતે કે તેઓ હવે ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ સાથેનું જોડાણ હાલ પૂરતું સ્થગિત કરે છે। જ્યાં સુધી કંપની બેસી આ લોકોની યોગ્ય કમિશનની ચર્ચા નહીં કરે ત્યાં સુધી નવસારીમાં હોટલ એસોસિએશન દ્વારા સ્વિગી અને ઝોમેટો પર જે ખાણીપીણીની ચીજો અપાતી હતી તે આપવાનું બંધ કર્યું છે। નવસારીના 90% હોટલ એસોસિએશન સભ્યોએ, કે જે આ અંગે તે પોતાની હકારાત્મક અભિગમ આપ્યો છે, એટલે કે 90% જે આવી કંપનીઓના સાથે સંપર્કો હતા તે હાલ છોડી દેવાનું સ્વૈચ્છિક રીતે નક્કી કરી દેવામાં આવ્યું છે। એટલે કે હવે ઘરે બેસીને ઓનલાઈન જે ફૂડ તમે મંગાવતા હતા તે ફૂડ હવે નવસારીમાં ઝોમેટો અને સ્વિગી મારફતે નહીં મળે, પરંતુ જે તે કંપનીઓ, એટલે કે જે તે હોટલો છે
એમના દ્વારા જે ફૂડ ડિલિવરી કરવામાં આવતી હતી તે ફૂડ ડિલિવરી ચાલુ રહેશે, એટલે કે જે હોટલ પોતાના ડિલિવરી બોય સાથે ડિલિવરી કરતા હતા તે ડિલિવરીની પ્રક્રિયા યથાવત રહેશે, પરંતુ ઓનલાઈન ફૂડિંગ એટલે કે સ્વિગી અને ઝોમેટોનું હવે ફૂડ તમને ઘર બેઠા નવસારીમાં હાલ પૂરતું મળતું બંધ થઈ જશે. તમે જો નવસારી લાઈવને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નવસારી લાઈવની આ ઝટપટ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો, મિત્રે સ્નેહી બંધુઓને પણ સબસ્ક્રાઈબ કરાવજો. અમે જેમ નીચે તમને બતાવીએ છીએ એ રીતે આપ જે આ બટન દબાવે છે ત્યાં દબાવશો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો, બાજુમાં આ બેલ આઇકોનનું બટન દબાવશો એટલે તમે એમાં નોટિફિકેશન ઓન થઈ જશે અને આવી રીતે લાઇક કરી શકશો. તો તમે અમારી વિનંતી છે કે તમે દરેક મિત્રો જેમ અમે વિડીયોમાં તમને બતાવીએ છીએ તે રીતે આ ચેનલને આવી રીતે સબસ્ક્રાઈબ કરશો, બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવશો અને ત્યારબાદ આ વિડીયોનું જે લાઇક બટન છે ત્યાં લાઇક દબાવશો. પણ સબસ્ક્રાઈબ કર્યા પછી એકવાર સબસ્ક્રાઈબ કર્યા પછી અને બેલનું ડબન દબાવ્યા પછી તમારે ફરીવાર દબાવવાની જરૂર નથી. તમે એકવાર સબસ્ક્રાઈબ થઈ ગયા પછી તમે કાયમી સબસ્ક્રાઈબ થઈશો. ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે દરેક વખતે જેટલી વાર વિડીયો જોવે એટલી વાર સબસ્ક્રાઈબનું બટન દબાવે છે, બાજુમાં બેલનું બટન દબાવે છે. એ તમારે કાયમ દબાવવાની જરૂર નથી, માત્ર એકવાર તમે સબસ્ક્રાઈબ અને બાજુમાં બેલનું બટન દબાવશો. પરંતુ જેટલા વિડીયો તમે જુઓ અને દરેક વિડીયો જો તમને પસંદ આવે તો જે અમે તમને ઉપર બતાવ્યું છે અંગૂઠો થમ્સઅપનું બટન તે તમે દબાવી લાઇક કરી શકશો, પરંતુ સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન તમારે એક જ વાર દબાવવાનું છે. બેલ આઇકોન તમારે એટલા માટે દબાવવાનું છે કે જેને કારણે અમે જેવું વિડીયો અપડેટ કરીએ અથવા કોઈ સમાચાર અપડેટ કરીશું તરત તમારા નોટિફિકેશનમાં આવી જશે, તમારા સ્ક્રીન પર તમને ખબર પડી જશે કે અમે કોઈ વિડીયો તમને અપડેટ કર્યો છે અને તરત તમે સમાચાર જોઈ શકશો.